લોકો હવે યોગ કરવા માંડ્યા છે, પરંતુ કેમ કરે છે કે ભી પ્રાણાયામ કરવું છે, ચલો પૂરું થઈ ગયું ચાલો. હવે ભાઈ ભગવાનને પણ યાદ કરવાના છે, તો રસ્તામાં જ હનુમાનનું મંદિર આવે તો કે હાય હની હું જલ્દીમાં છું, જાઉં છું, મારું કામ કરી દે છે. હા, તો આ પરમાત્માની યાદ કરવાની વિધિ નથી, ન તો પ્રાણાયામની વિધિ છે. તો આજે આપણે જેમ કે અનુલોમ વિલોમ, એક વૈજ્ઞાનિક છે, યોગિક નથી, એક ડૉક્ટર તરીકે આપણું રાઈટ અને લેફ્ટ બે મગજ છે, તો એનું જો સંતુલન કરવું હોય તો અનુલોમ વિલોમ ખૂબ જ સરસ પ્રાણાયામ છે. હરીશભાઈને પૂછીશ કે તમે એની જે જટિલતા છે અથવા સૂક્ષ્મતા છે સમજાવો. એમાં લોમાત્મક ગતિ અને વિલોમાત્મક ગતિ છે. શરીરમાં ઉર્જા પરવલયા કરે ફરે છે, અને અનુલોમ વિલોમ કરવાથી આ ઉર્જા વધુ વેગીલી બને છે. દાઢી કરવા માટે જે પ્રવાસમાં આપણે આરસી વાપરીએ છીએ, અને અહીંયા નાકને નીચે મૂકી દો, નાકને નીચે આરસી મૂકીને પ્રશ્વાસ કરો,